જ્યારે આપણે અપૂર્ણાંક અથવા સમય સંખ્યા વિશે શીખ્યા હતા ત્યારે પદનું અતિ સંક્ષિપ્ત રૂપ આપતા શીખ્યા આથી જો આપણી પાસે હોય તો આપણે જાણીએ છીએ કે કે કોમન ફેક્ટર એટલે સામાન્ય અવયવ ધરાવે છે તો આના બરાબર ન્યુમિરેટર એટલે કે અંશમાં ત્રણ જ રહેશે પરંતુ ડિનોમિનેટર એટલે કે છેદમાં સિક્સની જગ્યાએ આપણે ટુ ઇન્ટુ થ્રી લખી શકીએ અહીં બંનેમાં કોમન ફેક્ટર થ્રી છે આપણે ન્યુમિરેટર અને ડિનોમિનેટરને ત્રણ વડે ભાગી શકીએ અથવા થ્રી બાય થ્રી ને કેન્સલ કરી શકીએ આથી આ અપૂર્ણાંક નું અતિ સંક્ષિપ્ત રૂપ આપણને વન બાય ટુ મળે હવે તે જ રીતે જો આપણી પાસે એટ બાય ટ્વેન્ટી ફોર હોય તો તેના બરાબર એટ બાય ટ્વેન્ટી ફોર ને આપણે થ્રી ઇન્ટુ એટ લખી શકીએ હવે આના બરાબર વન બાય થ્રી ઇન્ટુ એટ બાય એટ લખી શકીએ હવે આ બંને કેન્સલ થઈ જશે આથી આ અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ આપણને વન બાય થ્રી મળશે આ સમાન રીત રેશનલ એક્સપ્રેશન એટલે કે સમ્ય પદાવલી માટે ઉપયોગમાં લઈ શકીએ આ બંને સમ્ય પદ છે રેશનલ એક્સપ્રેશન એટલે કે સમ્ય પદાવલી મોટા ભાગે સમાન જ છે પરંતુ ન્યુમેરેટર અને ડિનોમિનેટરમાં એક્ચ્યુઅલ નંબર એટલે કે વાસ્તવિક સંખ્યાના બદલે તેમાં વેરિયેબલ્સ હોય છે ધારો કે આપણી પાસે નાઇન એક્સ પ્લસ થ્રી બાય ટવેલ એક્સ પ્લસ ફોર છે હવે આના બરાબર ન્યુમિનેટરમાંથી આપણે થ્રીને કોમન ફેક્ટર લઈ શકીએ આથી થ્રી ઇન્ટુ થ્રી એક્સ પ્લસ વન મળે અને ડિનોમિનેટરમાંથી આપણે ફોરને સામાન્ય અવયવ એટલે કે કોમન ફેક્ટર લઈ શકીએ અને ડિનોમિનેટરમાંથી ફોર ને આપણે કોમન ફેક્ટર એટલે કે સામાન્ય અવયવ લઈ શકીએ તો ફોર ઇન્ટુ ટવેલ બાય ફોર એટલે થ્રી એક્સ પ્લસ એટલે આથી અને કોમન ફેક્ટર મળે છે આ એટલે કે ચલ છે એક્ચ્યુઅલ નંબર નથી પરંતુ આપણે તે સમાન રીત વાપરી શકીએ આથી આ બંને કેન્સલ થઈ જશે આથી આ એક્સપ્રેશનની લોએસ્ટ ટર્મ એટલે કે અતિ સંક્ષિપ્ત રૂપ આપણને થ્રી બાય ફોર મળે હવે આપણે વધુ એક દાખલો લઈએ ધારો કે આપણી પાસે એક્સ સ્ક્વેર માઇનસ નાઇન ડિવાઈડ બાય એક્સ પ્લસ છે હવે આના બરાબર શું મળે આપણે ન્યુમિરેટરના ફેક્ટર સુધી આ ડિફરન્સ ઓફ સ્ક્વેર એટલે કે વર્ગોનો તફાવત છે આથી તેના બરાબર એક્સ પ્લસ થ્રી ઇન્ટુ એક્સ માઇનસ થ્રી થાય ડિવાઈડ હવે આ ટર્મમાંથી આપણે ફાઈને કોમન ફેક્ટર લઈએ તો ફાઈ ઇન્ટુ એક્સ પ્લસ થ્રી મળે આપણે જોઈ શકીએ કે ન્યુમરેટર અને ડિનોમિનેટરમાં કોમન ફેક્ટર એક્સ પ્લસ થ્રી મળે છે આથી તે કેન્સલ થઈ જશે અને તેના બરાબર એક્સ માઇનસ થ્રી ડિવાઈડ બાય ફાઈવ મળે હવે એક્સની કઈ કિંમત આગળ ડિનોમિનેટર ઝીરો મળે અને તેના કારણે આ અવ્યાખ્યાયિત થઈ જાય આથી આના બરાબર એક્સ માઇનસ થ્રી ડિવાઈડ બાય ફાઈવ આથી આના બરાબર એક્સ માઇનસ થ્રી બાય ફાઈવ જ્યાં એક્સ is not equal to minus 3. આ x is equal to minus 3, જો x is equal to minus 3 હોય, તો આને અને આને 0 બનાવશે. અહીં આ એક્સપ્રેશન અને આ એક્સપ્રેશન સમાન જ છે અહીં આ એક્સપ્રેશન સમાન થશે નહીં કારણ કે આ x is equal to minus 3 ને ડિફાઇન એટલે કે વ્યાખ્યાયિત કરે છે જ્યારે આ x is equal to minus 3 ને ડિફાઇન કરતા નથી આથી તેમને સમાન બનાવવા માટે આપણે આ શરત લખવી જરૂરી છે જો આ ફંક્શન એટલે કે વિધે હોય તો વાય ઇઝ ઇક્વલ ટુ નાઇન એક્સ પ્લસ થ્રી ગ્રાફ બનાવવો હોય તો ન્યુમરેટર અને ડિનોમિનેટર માંથી કોમન ફેક્ટર થ્રી એક્સ પ્લસ વન લઈએ તો એ બંને કેન્સલ થઈ જશે અને આપણને વાય ઇઝ ઇક્વલ ટુ અચળ પદ થ્રી બાય ફોર મળે જે એક હોરિઝોન્ટલ લાઇન એટલે કે સમક્ષિત રેખા છે પરંતુ આપણે એક શરત લખવી પડે આપણે એક્સની એવી કિંમત દૂર કરવી પડે જે આ ડિનોમિનેટરને ઝીરો બનાવે આથી જો એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન બાય થ્રી હોય તો આ અથવા આ ડિનોમિનેટર ઝીરો થઈ જશે તેથી શરત લખવી પડશે જ્યાં એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ માઇનસ વન બાય થ્રી અને આ શરતના આધારે આ એક્સપ્રેશન અને આ એક્સપ્રેશન સમાન થશે હવે આપણે વધુ એક દાખલો ઉકેલીએ ધારો કે આપણી પાસે છે આથી ફરી એકવાર આપણે અને ડિનોમિનેટરના ફેક્ટર શોધવાના છે આથી ન્યુમિરેટરના ફેક્ટર શોધીએ તો કઈ બે સંખ્યાનો ગુણાકાર પાંચ છે અને તેમનો સરવાળો છ છે તમારા અનુમાન મુજબ તે પાંચ અને એક છે આથી ન્યુમિનેટરમાં એક્સ પ્લસ 5 ઇન્ટુ એક્સ પ્લસ વન મળે પાંચ ગુણ્યા એક એટલે પાંચ અને પાંચ વત્તા એક એટલે છ અને ડિનોમિનેટરમાં કઈ બે સંખ્યાનો ગુણાકાર માઇનસ બે થાય અને સરવાળો માઇનસ એક થાય મારા અનુમાન મુજબ તે માઇનસ ટુ અને પ્લસ વન છે આથી આના બરાબર એક્સ માઇનસ ટુ ઇન્ટુ એક્સ પ્લસ વન ન્યુમિનેટર અને ડિનોમિનેટરમાં કોમન ફેક્ટર એક્સ પ્લસ વન મળે છે આથી તે બંને કેન્સલ થઈ જશે અને આના બરાબર એક્સ પ્લસ ફાઈ ડિવાઇડ બાય એક્સ માઇનસ ટુ મળે પરંતુ આ બંને એક્સપ્રેશનને સમાન બનાવવા માટે આપણે શરત લખવી પડશે જ્યાં એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ માઇનસ વન કારણ કે જો એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન હશે તો આ એક્સપ્રેશન અનડીફાઈન એટલે કે અવ્યાખ્યાયિત થઈ જશે અહીં આ એક્સપ્રેશન એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન આગળ એટલે કે વ્યાખ્યાયિત તો છે જ જો આપણે એક્સની કોઈ કિંમત મૂકીએ તો આપણને કોઈ સંખ્યા મળે પરંતુ આ એક્સપ્રેશન એક્સ ઇઝ ટુ માઇનસ વન આગળ ડિફાઈન નથી આથી આ બંને એક્સપ્રેશનને સમાન બનાવવા માટે આપણે શરત લખવી પડે જ્યાં એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ માઇનસ વન હવે આપણે વધુ એક કઠિન દાખલો ઉકેલી ધારો કે આપણી પાસે થ્રી એક્સ શોધવા કઠિન હોય છે આપણે તેને ગ્રુપિંગ એટલે કે સમૂહ બનાવીને ઉકેલી શકીએ હવે આપણે થ્રી એક્સ સ્કવેર પ્લસ થ્રી એક્સ ના અવયવ શોધીએ કઈ બે સંખ્યાનો ગુણાકાર આપણને થ્રી ઇન્ટુ માઇનસ એટીન એટલે કે માઇનસ ફિફ્ટી ફોર મળે અને તે બે સંખ્યાનો સરવાળો કરીએ તો આપણને થ્રી જવાબ મળે હવે તે બંને સંખ્યા કઈ હશે તે બંને સંખ્યામાંથી કોઈ એક સંખ્યા માઇનસ હશે મારા અનુમાન મુજબ તે નાઇન અને માઇનસ સિક્સ હોઈ શકે કારણ કે નાઇન ઇન્ટુ માઇનસ સિક્સ માઇનસ ફિફ્ટી ફોર મળે અને નાઇન માઇનસ સિક્સ કરીએ તો આપણને થ્રી જવાબ મળે આથી આ એક્સપ્રેશનને ફરીથી લખીએ તો આ બંને એક્સપ્રેસનમાં ફરક એટલો જ છે કે અહીં થ્રી એક્સના બદલે આપણે નાઇન એક્સ માઇનસ સિક્સ એક્સ લખ્યું છે અને આ બંનેનો સરવાળો કરીએ તો આપણને થ્રી એક્સ મળે અહીં આપણે ગ્રુપ બનાવવા માટે આ રીતે લખ્યું છે અને સામાન્ય રીતે કઈ ટર્મ કોના સાથે લખવી તેનો આધાર પ્લસ અથવા માઇનસ અથવા કોમન ફેક્ટર પર છે અહીં આ બંનેમાં સામાન્ય અવયવ એટલે કે કોમન ફેક્ટર છે તથા અહીં આપણે નાઇન એટલા માટે લખ્યા છે કારણ કે બંને પ્લસ છે હવે આ એક્સપ્રેશનમાંથી થ્રી એક્સ ને કોમન લઈએ તો થ્રી એક્સ ઇન્ટુ એક્સ પ્લસ થ્રી મળે માઇનસ હવે આ એક્સપ્રેશનમાંથી સિક્સ ને કોમન લઈએ તો આપણને માઇનસ સિક્સ ઇન્ટુ એક્સ પ્લસ થ્રી મળે હવે આને અનડિસ્ટ્રીબ્યુટ કરીએ તો આપણને થ્રી એક્સ માઇનસ સિક્સ થ્રી એક્સ માઇનસ સિક્સ ઇન્ટુ એક્સ પ્લસ થ્રી મળે એક્સ પ્લસ થ્રી મળે જો આપણે આ બંનેને ગુણીશું તો આપણને આ એક્સપ્રેશન મળશે આથી ન્યુમિનેટરમાં આપણને થ્રી એક્સ માઇનસ સિક્સ એક્સ પ્લસ થ્રી મળે અને આ એક્સપ્રેશન અને આ એક્સપ્રેશન સમાન છે હવે આપણે ડિનોમિનેટરના ફેક્ટર શોધીએ તો ટુ એક્સ સ્ક્વેર પ્લસ ફાઈ એક્સ માઇનસ થ્રી હવે એવી કઈ બે સંખ્યા છે જેમનો ગુણાકાર કરીએ તો આપણને ટુ ઇન્ટુ માઇનસ થ્રી એટલે કે માઇનસ સિક્સ મળે અને તે બે સંખ્યાનો સરવાળો કરીએ તો આપણને ફાઈ જવાબ મળે તો મારા અનુમાન મુજબ તે બે સંખ્યા સિક્સ અને માઇનસ વન હોઈ શકે કારણ કે સિક્સ માઇનસ વન કરીએ તો આપણને 5 મળે અને સિક્સ ઇન્ટુ માઇનસ વન કરીએ તો માઇનસ સિક્સ મળે ટુ એક્સ સ્ક્વેર પ્લસ સિક્સ એક્સ માઇનસ એક્સ માઇનસ થ્રી અહીં આ સિક્સ એક્સ માઇનસ એક્સ આપણને ફાઈ એક્સ મળે હવે આપણે ગ્રુપ એટલે કે સમૂહ બનાવીએ હવે આમાંથી આપણને ટુ એક્સ કોમન ફેક્ટર મળશે આથી ટુ એક્સ ઇન્ટુ એક્સ પ્લસ થ્રી અને આમાંથી આપણને માઇનસ વન મળશે તો એક્સ પ્લસ થ્રી હવે આના બરાબર આપણને ટુ એક્સ માઇનસ વન એટલે કે ટુ એક્સ માઇનસ વન ઇન્ટુ એક્સ પ્લસ થ્રી મળે એક્સ પ્લસ થ્રી આથી ડિનોમિનેટર આપણને ટુ એક્સ માઇનસ વન ઇન્ટુ એક્સ પ્લસ થ્રી મળે ફરી એકવાર ન્યુમિરેટર અને ડિનોમિનેટરમાં કોમન ફેક્ટર એક્સ પ્લસ થ્રી મળે છે આથી તે કેન્સલ થઈ જશે હવે અહીં આપણે શરત લખવી પડશે કે જ્યાં એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ માઇનસ થ્રી કારણ કે એક્સ ઇક્વલ ટુ માઇનસ થ્રી એ આ એક્સપ્રેશનને ઝીરો બનાવશે અથવા તેને 0 વડે ભાગતા અથવા તેને 0 વડે ભાગતા અને અવ્યાખ્યાયિત કરશે આથી આના બરાબર લખી શકીએ કે થ્રી એક્સ માઇનસ સિક્સ બાય ટુ એક્સ જ્યાં એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ માઇનસ થ્રી